સ્ટુડન્ટ્સ, આજનો આપણો ટોપિક છે યુઝ ઓફ વી અવર, એટલે વી સાથે અવરનો ઉપયોગ કઈ રીતે થાય. તમે આઈએમ અને વી આર અગાઉ શીખી ગયા, શીખ્યા બધા. આઈનો ઉપયોગ શું થાય કોઈ મને કહેશે? હા, જ્યારે આપણે પોતાના વિશે કંઈક કહેવું હોય ત્યારે આપણે આઈનો ઉપયોગ કરીએ છીએ. કરો છો ને તમે બધા? આઈ એમ અ બોય, આઈ એમ અ સ્ટુડન્ટ, આઈ એમ અ ગર્લ, આ રીતે આપણે સેન્ટેન્સ બોલીએ છીએ આપણા વિશે, બરાબર. હવે વીનો ઉપયોગ શું થાય? તો કે વીનો ઉપયોગ આપણા માટે જ થાય, બરાબર, આપણી વાત કહેવા માટે જ થાય. પણ એક કરતાં વધારે વ્યક્તિ હોય ત્યારે વીનો ઉપયોગ થાય છે. જેમ કે તમે તમારા માટે જ્યારે બોલો છો, એકલા હો ત્યારે શું બોલો? બોય હોય તો શું બોલો? આઈ એમ અ બોય. હવે તમારી સાથે તમારા બે ત્રણ ફ્રેન્ડ ઊભા હોય તો તમે સાથે શું બોલી શકો? વી આર બોય. પહેલાં તમે એકલા માટે બોલ્યા આઈ એમ અ બોય, ત્યારબાદ તમારી સાથે બીજા ફ્રેન્ડ્સ ઊભા છે તેના માટે તમારે સાથે બધા બોલવું હોય તો તમે શું બોલો? વી આર બોય. સમજ પડી? એ જ રીતે ગર્લ હોય તો, સિંગલ ગર્લ હોય તો શું બોલશે? આઈ એમ અ ગર્લ. અને એની સાથે એની ફ્રેન્ડ હોય તો એ લોકો સાથે બધા શું બોલશે? વી આર ગર્લ્સ. તો આ થઈ વીની વાત. હવે વી સાથે અવરનો ઉપયોગ કઈ રીતે થાય? તો જુઓ, અવર એટલે અમારી. અવર એટલે શું? અમારી. એટલે કે તમારી પોતાની વસ્તુ તમારે જ્યારે બતાવવી હોય કે આ વસ્તુ મારી છે, બરાબર. તો તમે સિંગલ જ્યારે હશે ત્યારે આઈ સાથે માયનો ઉપયોગ કરશો, બરાબર. પણ જ્યારે તમે, અત્યારે મેં તમને કીધું કે એક કરતાં વધારે બોય ઊભા છે અને તમે કીધું કે વી આર બોય્ઝ, તો અને તમારી પાસે બધા પાસે સમજો બુક છે. શું છે? બુક. તો એક કરતાં વધારે બુક થાય તેના માટે શું આવશે? ધીઝ આર. અને એ બુક તમારી પોતાની છે તેના માટે આપણે અવરનો ઉપયોગ કરીશું. અને શું છે? તો કે બુક્સ. તો શું થઈ જશે? વી આર બોય્સ, ધીઝ આર અવર બુક્સ. સ્ટુડન્ટ્સ, હવે આપણે થોડા એક્ઝામ્પલ્સ જોઈએ જેથી તમને વધુ સમજ પડશે. જુઓ, અહીં દિશા અને વિશા કંઈક કહે છે તે આપણે જોઈએ. ઓકે, વી આર સ્ટુડન્ટ્સ, વી આર સ્ટુડન્ટ્સ, ધીઝ ઇઝ અવર ટીચર. ફરી એકવાર બોલો. વી આર સ્ટુડન્ટ્સ, ધીઝ ઇઝ અવર ટીચર. ગુડ. જોયું, તમને ખબર પડી? દિશા અને વિશા એવું કીધું, વી આર સ્ટુડન્ટ્સ એટલે અમે વિદ્યાર્થી છે, એન્ડ મારા વિશે શું કીધું? ધીસ ઇઝ અવર ટીચર એટલે કે આ અમારા શિક્ષક છે. તો તમને સમજ પડી? જુઓ, હવે જુઓ, અમે ત્રણ ગર્લ છે, બરાબર. કોણ છે અમે? ગર્લ. તો જુઓ, અમે સાથે શું બોલીએ છીએ? વી આર ગર્લ્સ, ધીસ આર અવર પેન્સિલ્સ. વી આર ગર્લ્સ, ધીસ આર અવર પેન્સિલ્સ. તો તમે જોયું, એક કરતાં વધારે વ્યક્તિ હતા તેના માટે વીનો ઉપયોગ કર્યો અને અમારા બધા પાસે અમારી પેન્સિલ હતી, એ પેન્સિલ અમારી છે એવું બતાવવા માટે અવરનો ઉપયોગ થયો. અને ધીઝ આર તો કઈ રીતે? તો કે અમારી બધા પાસે પેન્સિલ છે, એક કરતાં વધારે છે, એટલે શું આવશે? ધીઝ આર. અને અમારી છે તેના માટે અવર. અને શું છે? તો કે પેન્સિલ્સ. તો તમને સમજ પડે છે ને? આપણે વધુ એક્ઝામ્પલ્સ જોઈએ. ચલો બોલો. વી આર ફ્રેન્ડ્સ, ધીઝ આર અવર બુક્સ. હજી એકવાર બોલો. વી આર ફ્રેન્ડ્સ, ધીઝ આર અવર બુક્સ. જોયું, એ લોકો વી આર ફ્રેન્ડ્સ, એ લોકો એવું કીધું કે અમે
મિત્રો છે અને આ જે બુક છે આ બુક અમારી છે. સમજ પડી તમને? એટલે મેં શું કીધું, વી આર ફ્રેન્ડ્સ, ધીઝ આર અવર બુક્સ, બરાબર? વી આર સિસ્ટર્સ, ધીઝ ઇઝ અવર બ્રધર. વી આર સિસ્ટર્સ, ધીઝ ઇઝ અવર બ્રધર. તો સ્ટુડન્ટ્સ, તમે જોયું શું કહેતા હતા આ લોકો? એવું કહેતા હતા કે વી આર સિસ્ટર્સ, અમે બહેનો છીએ. હવે તેઓની એક જ વસ્તુ છે, તે તેઓની પોતાની છે, તો તેના માટે એ લોકોએ શું કીધું? ધીસ ઇઝ અવર બ્રધર, એટલે અમે બહેનો છે, આ અમારો ભાઈ છે. ધીસ ઇઝ અવર બ્રધર. જો સ્ટુડન્ટ્સ, પિક્ચર સામે દેખાય છે, બાળકો છે અને તેમની પાસે ચોપડીઓ છે, બરાબર? તેઓ જાતે પોતાના વિશે બોલે છે, કહે છે. જુઓ તો શું કહે છે, વી આર સ્ટુડન્ટ્સ. બોલો બધા મારી સાથે, એ લોકો શું કહે છે? વી આર સ્ટુડન્ટ્સ, ધીઝ આર અવર બુક્સ. જુઓ આપણે સેન્ટેન્સ લખીએ. બરાબર, વી આર સ્ટુડન્ટ્સ એન્ડ ધીઝ આર અવર બુક્સ, બરાબર? હવે જો આપણે નીચે સેકન્ડ સેન્ટેન્સ જોઈએ. જો તો પિક્ચરમાં શું દેખાય છે? હા, વી આર સ્ટુડન્ટ્સ, ધીસ ઇઝ અવર સ્કૂલ. વી આર સ્ટુડન્ટ્સ, ધીસ ઇઝ અવર સ્કૂલ. જુઓ, બરાબર, એટલે વી સાથે અવર નો ઉપયોગ થાય આપણી વસ્તુ બતાવવા માટે, બરાબર? જુઓ આપણે થર્ડ નંબર જોઈએ. જુઓ તો પિક્ચરમાં શું દેખાય છે? હા, બરાબર છે, ફ્રેન્ડ્સ છે, એ લોકો બધા ફ્રેન્ડ્સ છે અને એમની પાસે શું છે? પોતાના પતંગો છે, છે ને? તો શું બનશે? વી આર ફ્રેન્ડ્સ, ધીઝ આર અવર કાઇટ્સ. વી આર ફ્રેન્ડ્સ, ધીઝ આર અવર કાઇટ્સ. અમે છીએ, અમારા પતંગો છે. વી આર ફ્રેન્ડ્સ, ધીઝ આર અવર કાઇટ્સ. હવે જો ફોર નંબરમાં જો તો પિક્ચરમાં શું દેખાય છે? હા, બાઇસિકલ દેખાય છે અને એક બોય અને ગર્લ દેખાય છે. તો એ બોય અને ગર્લ પણ ફ્રેન્ડ્સ છે, એટલે એવો કહે છે કે વી આર ફ્રેન્ડ્સ, અને એમની પાસે તેમની પોતાની સાયકલ છે, તેથી તેઓ કહે છે ધીઝ આર અવર બાઇસિકલ્સ, બરાબર? તો જુઓ, વી આર ફ્રેન્ડ્સ, ધીઝ આર અવર બાઇસિકલ્સ.
બરાબર વી આર ફ્રેન્ડ્સ ધીસ આર અવર બાયસિકલ્સ વી એટલે અમે છીએ અને અમારી સાયકલો છે બરાબર ઓકે સ્ટુડન્ટ્સ તો તમને આજનો ટોપિક વી અને અવર એમાં સમજ પડી હશે પડી છે ને બાળકો હવે આપણે નવા ટોપિક સાથે ફરી મળીશું બાય હેવ અ નાઇસ ડે